સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ અંગે પ્રાંતિજ પોલીસ દ્વારા વાયરલ થયેલ મેસેજ અંગે ખુલાસો કર્યો હતો અને પ્રાંતિજ પોલીસે જણાવ્યું હતું કે આ વાયરલ થયેલ મેસેજમાં કોઈ સત્યતા નથી અને આવો ખોટો મેસેજ વાયરલ ના કરવા લોકોને અપીલ કરી હતી. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ અંગે પ્રાંતિજ પોલીસે ખુલાસો કર્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ખોટા મેસેજથી સાવધાન રહી મેસેજને વાયરલ ન કરવા જણાવતી પ્રાંતિજ પોલીસે લોકોને અપીલ કરી હતી. તો સોશિયલ મીડિયા પર હાલ પ્રાંતિજ પોલીસના નામે ખોટો મેસેજ ફરી રહ્યો છે, જેમાં પ્રાંતિજમાં બાળકો ઉપાડવાની ગેંગ 200 થી 300 લોકો પ્રાંતિજમાં આવી ગયા છે, જેને લઈને પ્રાંતિજ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આવો કોઈ મેસેજ પ્રાંતિજ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો નથી. ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વાયરલ થયેલ ખોટા મેસેજથી સાવધાન રહી મેસેજ વાયરલ ન કરવા જણાવ્યું. તો પ્રાંતિજ પોલીસ દ્વારા કે પોલીસ સ્ટેશન દ્વારા આવું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી અને આવી કોઈ ગેંગ પ્રાંતિજ વિસ્તારમાં આવેલ નથી તેવું પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા કોઈ બનાવ બનેલ નથી અને આ મેસેજમાં કોઈ સત્યતા નથી. તો પ્રાંતિજ પોલીસે જણાવ્યું કે આવો ખોટો મેસેજ કોઈ વાયરલ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની ગંભીરપણે નોંધ લેવા લોકોને અપીલ કરવામાં આવી છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.